કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાને તોડવામાં વ્યસ્ત છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયાની સાઇટ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે મનરેગા 2004ની લોકસભા ચૂંટણી એક હતી. અમારા મેનિફેસ્ટોના મુખ્ય વચનોમાંથી અને અમે એક વર્ષની અંદર આ વચન પૂરું કર્યું છે. 2005માં કાયદો પસાર કર્યો અને 2006ની શરૂઆતમાં તેનો અમલ પણ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે આ યોજના ગ્રામીણ ભારત અને ગેમ ચેન્જર સાબિત થઈ છે અને છેલ્લા 18 વર્ષના અભ્યાસો દર્શાવે છે કે તેનાથી ગ્રામીણ આવકમાં વધારો થયો છે. ગરીબી અને ભૂખમરો ઘટ્યો છે અને ત્યારે મહિલાઓ અને એસસી એસટી ઓબીસી કામદારો માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થયો છે. કોંગ્રેસના નેતાના કહેવા પ્રમાણે મનરેગાથી કામદારોને સન્માન મળે છે કારણ કે તે હેઠળ રોજગાર અધિકાર તરીકે આપવામાં આવી રહ્યું છે અને ત્યારે ગુલામ તરીકે નહીં પણ જે પ્રકારે વડાપ્રધાન કહે છે તેમણે આરોપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદીની મનરેગા મજૂરોનું અપમાન કરવાનો પ્રયાસ છે. ટ્રેક રેકોર્ડ તે કહે છે કે આનાથી ગરીબો જે ખાડા ખોદી નાખે છે કદાચ તેઓને ખ્યાલ નથી કે તેમની સખત મહેનતથી મનરેગા કામદારો ભારતના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે અને તેઓ સિંચાઈની ટાંકીઓ અને રસ્તાઓ, નહેરો, જંગલો અને ડેમ આવું બીજું ઘણું બધું બનાવી રહ્યા છે.